ધોરણ આઠ ગુજરાતી કાવ્ય આઠ આજ આનંદ આ કાવ્યનો પ્રકાર છે લોકગીત અને લોકગત લોકગીતની રચના કરનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે એ જાહેરમાં આવતો નથી અને તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કોઈ માહિતી મળતી હોય છે ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું પણ સર્જન હોઈ શકે અથવા તો એક કરતાં વધુ વ્યક્તિ પણ તેમાં હિસ્સો લઈ રહી હોય હવે આ કાવ્ય જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળે છે અને આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે અને આ ઉપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી રીત સહજ રીતે જોડાઈ જાય તેનું હુબહુ ચિત્ર આ કાવ્યમાં રજૂ કરવામાં આવ્યું છે હવે આ લોકગીત છે એમાં વર્ષા ઋતુ વિશે બતાવ્યું છે કે વરસાદ આવે એટલે ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ વ્યાપી જાય છે અને ખેતરમાં વાવણી કરવા ખેડૂતો માથે લીલા મોળિયા બાંધીને નીકળી પડે છે અને એની સાથે કોટે કોટે એટલે ડોકે ગૂઘરમાળથી શોભતા બળદો છે સારો વરસાદ પડવાથી વાતાવરણ ચારે બાજુ હરિયાળું બની જાય છે અને ધરતી માતાએ જાણે લીલા ચીર હોય એવું સુંદર દૃશ્ય લાગે છે ગાયો ઘાસ ચરતી હોય છે અને નદીઓના નીર વહેતા હોય એ દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે એની ઝાંખી આ લોકગીતમાં થઈ છે ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે અને આપણી ભારતની આ કૃષિ સંસ્કૃતિ અહીં દર્શાવી છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે કાવ્ય ગાન સાંભળીશું સૌ વિદ્યાર્થી મિત્રો કાવ્ય ખુલ્લું રાખશે અને કાવ્ય ગાન સાંભળશે કાવ્ય આજ આનંદ વિદ્યાર્થી મિત્રો સૌ વિદ્યાર્થી મિત્રો કાવ્યનો રાગ સાંભળજો પહેલા આપણે કાવ્ય સાંભળીએ કાવ્ય આઠ આજ આનંદ એનું અહીં ચિત્ર દર્શાવ્યું છે ખેડૂત જુઓ છો તમે વિદ્યાર્થીઓ મિત્રો તમે કાવ્ય ગાન સાંભળ્યું સૌ વિદ્યાર્થી મિત્રોએ આ કાવ્યનો રાગ શીખી લેવાનો છે હવે આપણે કાવ્યની સમજૂતી શીખીએ ઉત્તર દખણથી ચડી વાદળી રીલે ઉત્તર ઉત્તર એટલે ઉત્તર દિશા અને દખણ એટલે દક્ષિણ દિશા એટલે કહે છે કવિ ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળી ચડી આવી છે ઝીણી ઝીણી કે છે વીજ જો વીજ એટલે વીજળી વીજ એટલે વીજળી આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝભૂકી રહી છે આજ આનંદ મારી આંગણે રેલો એટલે આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે ખેડૂના માથે લીલા મોળી આ ખેડુ ખેડૂત એટલે ખેડૂત અને મોળિયા મોળિયા એટલે ફેટો કસબી ફેટો ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે ધોરીડાની કોટે ગુગર માળ જો ધોરીડા એટલે બળદ અને કોટ એટલે ડોક બળદની ડોકમાં ડોકમાં એટલે ગળામાં ઘૂઘરાની માળા બાંધી છે બળદની ડોકમાં ઘૂઘર માળ શોભે છે વીરના વાવણીએ હીરલા લોલ કવિ શું કે છે વીરના વાવણીએ હીરલા જડ્યા લોલ એટલે કે છે વીર એટલે ભાઈ ભાઈના કપાળમાં ભાઈના કપાળમાં કુમકુમનો અરે વીરના વાવણીએ હીરા જડ્યા લોલ એટલે કે જે વીરની વાવણી કરવાનું જે સાધન છે વાવણીયું વાવણીયું એટલે બીજ વાવવાનું જે સાધન એટલે વીર વીર એટલે ભાઈનું બીજ વાવવાનું જે સાધન છે એના ઉપર હીરા જડવામાં આવ્યા છે મોતીડાની શેરું ટંકાવું જો અને શું કહે છે એના પર ખેડૂતને મોતીની શેર પણ બાંધવી છે આજ આનંદ મારે આંગણે લોલ આજે મારા આંગણે આનંદ વ્યાપી ગયો છે ધોરીની ડોકે બાંધી રાખડી લોલ ધોરી એટલે બળદ બળદની ડોકમાં શું બાંધ્યું છે રાખડી બાંધી છે અને વીરને લાટ કુમકુમ ચાંદ લોજો વીરભાઈના કપાળની અંદર કંકુનો ચાંદલો શોભી રહ્યો સો ચાંદલો શોભી રહ્યો છે કે કે વીરના અને બળદ અને વીર ભાઈ શેનાથી શોભી રહ્યા છે તો બળદની ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કંકુનો ચાંદલો શોભી રહ્યો છે પછી શું કહે છે આગળ વાવી જારૂ ને વાવ્યા બાજરા રેલોલ ખેતરની અંદર ખેડૂતે શું આવ્યું છે જુવાર અને બાજરી ઝારુ એટલે જુવાર જુવાર અને બાજરી વાવી છે ધરતી ઓડિયા લીલા ચીરજો આજ આનંદ મારે આંગણે લો શું કે જે વરસાદથી ધરતી હરિયાળી બની ગઈ છે ચારે બાજુ લીલું છંભ લાગે છે અત્યારે આપણે ઋતુ ચાલી રહી છે કવિ વિદ્યાર્થી મિત્રો આપણે બરાબર કુદરતને અનુરૂપ આજે આ કાવ્ય શીખી રહ્યા છે એટલે હમણાં તમે ચારે બાજુ નજર જો કરો તો ચારે બાજુ લીલું છમ દેખાય છે અને એટલા માટે કવિ એવી કલ્પના કરે છે કે ધરતી માતાએ લીલા ચીર ચીર એટલે વસ્ત્ર ઓળ્યા હોય એવું સુંદર દૃશ્ય લાગે છે સરિતાની શેરૂ ચાલે જોર મારેલો સરિતા એટલે નદી નદીની અંદર પણ સરીનાની શેરું શેરુ એટલે માળાહાર એટલે નદીનો પ્રવાહ નદીના પાણીનો પ્રવાહ પણ ખૂબ વેગથી ઝડપથી વહી રહ્યો છે ગૌરી તો ચરે લીલા ઘાસ જો ગાયો ગૌરી એટલે ગાય ગાયો ઘર ધરતી પર લીલું લીલું ઘાસ ચરી રહી છે આજે આનંદ મારે આંગણે રહેલો આજે મારા આંગણામાં આનંદ જોવા મળે છે આનંદ આનંદ વ્યાપી ગયો છે વિદ્યાર્થી મિત્રો અત્યારે વર્ષાઋતુ જ ચાલી રહી છે વર્ષો વર્ષાઋતુને અનુરૂપ આપણે આ કાવ્ય ભણી રહ્યા છે અત્યારે આ જે કાવ્યમાં દર્શાવ્યું છે એ બધું કુદરતી પ્રાકૃતિક દૃશ્ય તમે જોઈ રહ્યા છો ખેતરમાં પાક તૈયાર થઈ રહ્યો છે ખેડૂતે વાવી દીધું છે નદીઓની અંદર પણ પાણીનો પ્રવાહ કેટલી નદીઓમાં તો પૂર પણ આવ્યા છે નદીઓ પાણીથી છલકાઈ ગઈ છે નદી નાળા સરોવર બરાબર નહીં અને ચારે બાજુ આપણને લીલું દ્રશ્ય જોવા મળે છે અહીંયા આગળ આ કાવ્યની અંદર આપણે જોઈ ગયા શબ્દાર્થની ચર્ચા કરીએ કે ઉત્તર દખણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશાથી દિશામાંથી મોળિયા એટલે કશબી ફેટા ધોરીડા એટલે બળદ કોટે એટલે ડોક ગુગરમાળ એટલે ગુગરાની માળા અને વાવણીઓ એટલે બીજ વાવવાનું સાધન શેરું શેરું એટલે માળાહાર અને લલાટ લલાટ એટલે કપાળ ઝાડું એટલે જુવાર અને સરિતાની શેરું એટલે નદીનો પ્રવાહ અને ગૌરી ગૌરી એટલે ગાય ગાય માટે ગૌરી શબ્દ વાપર્યો છે તો અહીં સુંદર રીતે કવિએ અહીં ખેડૂતના જીવનનો આનંદ ઉલ્લાસ ઉજવણી કઈ રીતે થાય છે તે અહીં દર્શાવ્યું છે અને આપણી ભારતની કૃષિ સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે આપણો ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે અને એમાં આપણો મુખ્ય આપણા દેશના લોકોનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે અને તેને અનુરૂપ આ કાવ્ય દર્શાવ્યું છે હવે પહેલું વિકલ્પ આપ્યો છે લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉભટ્યા છે મહેમાન આવવાના છે વરસાદ થંભી ગયો છે કે વરસાદ પડી રહ્યો છે કેમ આનંદ વ્યાપ્યો છે તેનો જવાબ શું હશે પહેલો તો પહેલો જવાબ આવશે આકાશમાં વાદળો ઉમટ્યા છે આકાશમાં વાદળો ઉમટે એટલે વરસાદ આવવાનો છે એટલે થઈ જાય એમાં ખેડૂતને સૌથી વધારે ખુશી થાય છે આ કાવ્યમાં ધરતીએ લીલ ઓડ્યા લીલા ચીરજો એટલે શું એટલે શું કહે છે ધરતી પર લીલું વસ્ત્રો ઓડાડ્યું છે ધરતી લીલી છમ ભરી છે ધરતી પર લીલો રંગ ચાટ્યો છે કે ધરતી પર લીલી ચાદર પાથરી છે તો શું થશે ધરતી લીલી છમ બની છે ખેડૂત દોરીડાને તૈયાર કરે છે કારણ કે ખેડૂત ગુજરી એટલે બળદને કેમ તૈયાર કરે છે વરસાદ પડી રહ્યો છે વરસાદની ઋતુ છે વરસાદ આવવાની તૈયારી છે વરસાદ થંભી ગયો છે બોલો શું આવે તો વરસાદ આવવાની તૈયારી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થયું અને સૌ વિદ્યાર્થી મિત્રોએ કાવ્યની નીચે હું જે કંઈ લખાવું તે સૌ લખવાનું રહેશે